मॉर्निंग फ्रेंड्स, अगेयर साइंस चैप्टर नंबर 4, माँ लेक्चर नंबर 10 आज आप चलावानो छे। गया लेक्चर नी अंदर तमने जे होमवर्क मैं तमने आप्यु तुं ए होमवर्क नी अंदर आवा प्रश्न आव्या हता, आना चित्र केवी रीते दोरवा एनी पण मैं तमने समझाण आपी हती। અને આ સાથે તમારો આ ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે। હવે પછી નેક્સ્ટ ટાઈમથી આપણે નવો કોઈ ચેપ્ટરની શરૂઆત કરીશું। તો આજના લેક્ચરની અંદર ઘણી વખત JEE નીટની અંદર તમારી સામે પ્રશ્નો બનતા હોય છે, એ પ્રશ્નો કેવા પ્રકારના બનતા હોય છે એ વસ્તુ આજે આપણે શીખવાની છે। તો અહીંયા એક પ્રશ્ન તમારી સામે મૂકું છું કે O2 પ્લસ 1 O2 પ્લસ 1 નો ચિતાર દોરવાનો છે તમારે। સામાન્ય O2 હોય તો એનો ચિતાર તો તમે આ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે તમે દોરી નાખશો। પ્રશ્ન એવો આવ્યો કે O2ની ઉપર O2 તો હતા, પણ O2 ઉપર પ્લસ આવે એનું શું કરવું? તો એ ચિત્ર આજે આપણે સમજવાનો છે। સૌથી પહેલા આપણે આ કરી નાખ્યું, બે ઓક્સિજન તત્વો આવેલા છે, અહીંયા પણ ઓક્સિજન, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, 1s2, 2s2, 2px, 2py, 2pz એવી રીતના બીજા ઓક્સિજનની પણ આ જ પ્રકારે થઈ જઈ છે। તો આપણે બંને દોરી નાખીએ છીએ, અહીં આપણે ક્રમ પણ આપી છે। અહીંયા આવશે 2s, વન એસ, તો આ પ્રકારનું આપણે ચિતાર દોરતા હતા। પછી તમને બધાને ખ્યાલ જ છે શું કરતા હતા, હવે બધી કક્ષકના હું નામ નથી લખતો અહીંયા, તમે બધાને ખ્યાલ જ છે કઈ કઈ કક્ષક છે। એટલે અહીંયા હું કંઈ લખવાની જરૂર છે નહીં। હવે અહીંયા 1s ની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન, 2s માં પણ 2। હવે O2 ઉપર પ્લસ વીજભાર છે, તો પ્લસ વીજભારનો મતલબ શું કાઢશું? આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે પ્લસ વીજભારનો મતલબ એવો થાય એક ઇલેક્ટ્રોન ગુમાવે, એક ઇલેક્ટ્રોન ગુમાવે। હવે મારી પાસે અહીંયા પણ ઈ છે ને અહીંયા પણ ઈ છે, તો આ બંનેમાંથી ગમે એકમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરી દેવાનો। ધારો કે આ વસ્તુ એમને લખું છું, આની અંદર 2 ઇલેક્ટ્રોન, આમાં 1, આમાં 1, અને અહીંયા જે છે એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરતો, કારણ કે છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન આ છે, અહીંયાથી હું એક ઇલેક્ટ્રોન ઓછો કરતો એટલે દરેક જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? એક એક ઇલેક્ટ્રોન થઈ ગયા, ખ્યાલ આવી ગયો? પછી જે રીતે આપણે ઇલેક્ટ્રોન ભરવી છે એ રીતે આપણે ઇલેક્ટ્રોન ભરતા જઈએ છીએ।
અહીંયા થી એક ઇલેક્ટ્રોન અહીંયા થી આ સિગ્મા 2 પી ઝેડ કક્ષક છે એટલે ઝેડ માંથી જ ઇલેક્ટ્રોન લેવાનો છે। હવે અહીંયા થી એક ઇલેક્ટ્રોન અહીંયા થી બે જગ્યાએ એક એક ઇલેક્ટ્રોન આવી ગયા। અહીંયા થી આ એક ઇલેક્ટ્રોન, અહીંયા થી આ એક ઇલેક્ટ્રોન। હવે મારી પાસે વધા કેટલા ઇલેક્ટ્રોન ટોટલ? તો ફરીથી આ એક ઇલેક્ટ્રોન આવી ગયો છે એટલે એની ઉપર હું ચોકડી મારી દીધી। એવી રીતના અહીંયાથી પણ એક ઇલેક્ટ્રોન આવી ગયેલો છે જે અહીંયા ભરી દીધા મેં। આ બે બે ઇલેક્ટ્રોન મેં અહીંયા ભરી દીધા, વધો એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન અહીંયા આવતર્યા। આના આધારે એની ઇલેક્ટ્રોન રાખવાની સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s2, સિગ્મા 2pz2, પાઈ 2px2, પાઈ 2py2 અને પાઈ સ્ટાર 2px1। એ પ્રકારે આની ઇલેક્ટ્રોન રચના લખવાની થશે તમારે। જે ઇલેક્ટ્રોન રચના હું આ પેજ ઉપર લખું છું મેં આવી રીતે લખી છે, અલગ અલગ સીધી લાઈનમાં પણ લખી શકાય છે। મંત્રમાં બી ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2 2 4 5 6 7 8 9 10, બે ને 2 4 ને 1 5, બંધ ક્રમાંક કોઈ દિવસ અપૂર્ણાંક હોઈ શકે નહીં। માટે આ તત્વ છે કેવું બનતું હોય છે? અસ્થાયી બનતું હોય છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ધારો કે અહીંયા તમારી સામે O2+2 આવે છે તો તમારે અહીંયાથી પણ એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો થશે, પછી આવી રીતે ઇલેક્ટ્રોન ભરવાના। ત્યાર પછી જો તમારી સામે આવું પણ આવી શકે છે, O2-1, O2-2, આવા પણ ચિત્ર તમારી સમક્ષ આવશે। જ્યારે -1 આવે ત્યારે એનો મતલબ એ પ્રકારનો થશે કે એક ઇલેક્ટ્રોન મેળવશે। એટલે અહીંયા તમારે શું કરવાનું, જે ગુમાવતા હતા એની જગ્યાએ એક ઇલેક્ટ્રોન તમારે શું કરી દેવાનો, એડ કરવાનો થશે। -2 આવ્યા તો બંને બાજુ એક એક ઇલેક્ટ્રોન એડ કરવાનો, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન એડ કર્યો એની અહીંયા પણ તમારે એક ઇલેક્ટ્રોન એડ કરવાનો થશે। અહીંયા ઇલેક્ટ્રોન તમારે 2p2 બની જશે, બંનેની અંદર એક એક ઇલેક્ટ્રોન તમારે એડ કરવો પડશે। માઇનસ આવે એટલે ઇલેક્ટ્રોન વધારવાનો, પ્લસ આવે તો ઇલેક્ટ્રોન ગુમાવવાનો થશે। આ રીતે તમારે આના ચિતાર તમારે દોરવાના થશે। આજના હોમવર્કની અંદર આ 3 પ્રશ્નો છે એ તમારી સામે આવે છે। અત્યાર સુધીમાં જે કોઈ પણ મેં થિયરી આ ચેપ્ટર રિલેટેડ મેં ચલાવી છે એની તમે બધા બુક્સ કે એવું કંઈક બનાવતા હશો, અને આ આની અંદરથી તે મોટાભાગના પ્રશ્નો બનતા હોય છે। એટલે આ થિયરી તમારે વ્યવસ્થિત પાકી કરી નાખજો, જેડબલી નીટની અંદર પણ તમારી એ કામમાં આવશે।
नेक्स्ट लेक्चर नी अंदर आपणे चेप्टर नंबर 5 द्रव्यनी अवस्थाओ न्याथी आपणे शुरुआत करीशुं। ओके, थैंक यू।